વિદ્યાર્થી મિત્રો, આપણા બહુપદી ચેપ્ટરમાં આપણે છ ભાગ સુધીમાં સ્વાધ્યાય નંબર 2.2 સુધીનો અભ્યાસ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ, જેમાં શૂન્ય વિશેનો અભ્યાસ એટલે કે શૂન્ય શોધો અને જે કાંઈ આપણને અમુક કિંમત આપેલી હોય તે આપેલ બહુપદીનું શૂન્ય છે કે નહીં તેની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. હવે આગળના સાતમા વિડીયો લેક્ચરમાં મિત્રો બહુપદીના ભાગાકાર વિશે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ મિત્રો અત્યારે બહુપદીના ભાગાકાર વિશે ચર્ચા કરીએ એ પહેલા બેઝિક ભાગાકારનું જોઈએ. તો મિત્રો આપણે આ રીતે ભાગાકાર જ્યારે કરતા હોઈએ ત્યારે ભાજ્ય, ભાજક, ભાગફળ અને શેષ વિશે આપણે નાના ધોરણમાં અભ્યાસ કરીએ છીએ. જે અંદર હોય તેને આપણે ભાજ્ય લખીએ છીએ, અહીંયા બહાર હોય ભાજક, ભાગફળ અને સાદરૂપ આપતા જે અહીંયા વધશે એને આપણે શેષ કહીએ છીએ. આજનો આપણો અભ્યાસ સ્વાધ્યાય નંબર 2.3 જેમાં બહુપદીના ભાગાકારનો આપણે અભ્યાસ કરવાના છીએ. મિત્રો સ્વાધ્યાય નંબર 2.3 બહુપદીના ભાગાકાર વિશે ચર્ચા કરીએ તે પહેલા ભાજ્ય, ભાજક, ભાગફળ અને શેષ સાથે સાથે મિત્રો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ આ રીતે આપણે લખીએ છીએ. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. મિત્રો ભાજ્ય, ભાજક, ભાગફળ અને શેષને અલગ અલગ સિમ્બોલ વડે આપણે દર્શાવીએ છીએ, એના અલગ અલગ નિર્દેશ છે. ભાજ્યને મિત્રો આપણે PX વડે ઘણી વખત દર્શાવતા હોઈએ છીએ. એટલે અહીંયા મિત્રો ભાજ્ય, ભાજક એ બધું એક બહુપદી જ છે, એટલે ભાગાકાર કરશું તો આપણને જે કંઈ છે એ બહુપદીને આપણે ભાગાકાર કહીએ છીએ. તો ભાજ્ય PX વડે દર્શાવીએ છીએ, ભાજકને મિત્રો આપણે GX વડે દર્શાવીએ, ભાગફળને આપણે QX વડે દર્શાવીએ, તો શેષને આપણે RX વડે દર્શાવીએ છીએ. મિત્રો ભાજ્ય PX, ભાજકને GX કહીએ, ભાગફળને QX કહીએ, તો શેષને આપણે RX વડે દર્શાવીએ છીએ. સાથે સાથે ભાજ્ય બરાબર આ બંનેનો ગુણાકાર અને પ્લસ વધારાનું શેષ. તો મિત્રો આમ આપણે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ લખી શકીએ છીએ. ભાજ્ય એટલે PX, તો PX બરાબર ભાજક એટલે GX ગુણ્યા QX અને વત્તા શેષ એટલે RX વડે દર્શાવી શકીએ. મિત્રો અહીંયા એક ખાસ ધ્યાન આપશું આપણે કે જ્યારે ભાજ્યની ઘાત છે એ ભાજકની ઘાત કરતાં હંમેશા વધુ હોય, એટલે કે અહીંયા વધારે ઘાત વાળું પદ અંદર રહેશે, જ્યારે ઓછી ઘાત વાળું ભાજક જે છે એ બહાર રહેશે. તો અહીંયા હંમેશા ભાજ્યની ઘાત જે છે, ભાજ્યની ઘાત એ કાયમના માટે મિત્રો ભાજકની ઘાત કરતા વધુ જ હોય, ભાજકની ઘાત થી ભાજ્યની ઘાત વધુ હોય છે. બાકી આપણે જે નિયમ છે મિત્રો ભાગાકારના એ જ મુજબ અહીંયા ભાગાકાર કરવાનો રહેશે. આપણે વિગતે વારાફરતી બહુપદીના ભાગાકાર વિશે ચર્ચા કરીએ. એમાંનો 2.3નો પહેલો દાખલો છે મિત્રો, એમાં કુલ આપણને 5 ભાગાકાર આપેલા છે. અહીંયા બહુપદી આપણને ભાજ્ય એક જ આપેલી છે, પરંતુ દરેક વખતે 5-5 દાખલામાં ભાજક આપણે બદલતા જવાના છે. તો મિત્રો આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ પહેલા દાખલામાં આપણને રકમ આપેલી છે કે બહુપદી જે આપેલી છે PX, સ્વાધ્યાય નંબર 2.3નો પહેલો દાખલો જેમાં પ્રથમ પેટા પ્રશ્નમાં આપણને બહુપદી PX એટલે કે ભાજ્ય આપેલું છે, એ આપેલું છે એક્સ નો ઘન વત્તા 3X નો વર્ગ પ્લસ 3X અને પ્લસ 1. આ રીતે મિત્રો ભાજ્ય આપેલું છે અને ત્યાર પછી એનો ભાગાકાર જે છે એ ભાજક એક્સ વત્તા 1 વડે કરવાનો છે. તો અહીંયા ભાજક તરીકે આપણને GX ભાજક આપેલું છે એ છે એક્સ વત્તા 1 વડે ભાગાકાર કરો. તો મિત્રો બહુપદીના ભાગાકારની ચર્ચા આપણે કરીએ તો આ બંનેનો આપણે ભાગાકાર કરવાનો રહેશે. તો સૌપ્રથમ ભાજ્યની વધુ ઘાત વાળું પદ અંદર લખશું આપણે, એટલે કે એક્સ નો ઘન પ્લસ 3X નો વર્ગ પ્લસ 3X અને વત્તા 1 લખીએ.
ઓછી ઘાત વાળું ભાજક જે છે એને આપણે અહીંયા 12 રાખું એટલે કે x પ્લસ 1 લખી શકાય તો મિત્રો વધુ ઘાત વાળા પદને આપણે અંદર મૂકીએ અને x પ્લસ 1 જેની ઘાત ઓછી હોય એ પદ આપણા માટે ભાજક તરીકે કામ કરે છે આનો ભંગાકાર મિત્રો જ્યારે આપણે કરીએ ત્યારે સૌપ્રથમ પહેલું કામ એ કરવાનું રહેશે કે અહીંયા કેટલી ઘાત છે 3 ઘાત છે અહીંયા પ્રથમ પદની ઘાત કેટલી છે x એટલે એક ઘાત કહેવાય કાઈ ન હોય તેની ઘાત કેટલી હોય એક હોય તો સૌપ્રથમ અહીંયા મિત્રો બંનેની ઘાતમાં ફેરફાર જે છે એ 2 ઘાતનો છે સાથે સાથે આનો કાઈ સહગુણક અહીંયા નથી દેખાતો એટલે એક હોય આનો સહગુણક એ 1 છે જ્યારે મિત્રો ભંગાકાર કરીએ ત્યારે પ્રથમ બંને પદને સમાન કરવાના રહેશે પહેલું સોપાન આપણું એ છે કે અહીંયા ભાજ્યનું પ્રથમ પદ અને ભાજકનું પ્રથમ પદ બંનેના સહગુણક સમાન થવા જોઈએ અને બંનેની ઘાત પણ સમાન થવી જોઈએ તો અહીંયા મિત્રો x છે એક સહગુણક એટલે સહગુણકનો કોઈ પ્રશ્ન નથી x ની એક ઘાત અહીંયા 3 ઘાત એટલે અને x ના વર્ગ વડે ગુણવા પડે એટલે કે x ની વર્ગ અને x ની એક ઘાત ઘાતનો સરવાળો થાય મિત્રો એટલે x ની 3 ઘાત બની જાય માત્ર પ્રથમ પદનું જ જોવાનું છે બીજું પદ અહીંયા ગમે તે આપેલ હોય એનો આપણે કંઈ ચર્ચા અત્યારે ચિંતા કરવાની નથી તો મિત્રો x નો વર્ગ આ બંનેને સાથે ગુણી અને અહીંયા નીચે મૂકી સાથે સાથે મિત્રો અહીંયા જોઈ લેવાનું જ્યારે દાખલાની શરૂઆત કરીએ કે ભાજ્યની ઘાત છે એક એક ક્રમમાં ઉતરતી હોવી જોઈએ એ 3 ઘાત છે પછી 2 ઘાત વાળું પદ પછી 1 ઘાત વાળું અને પછી અચળ પદ આવું ન હોય તો આપણે કોઈ પદ જે છે એ ઉમેરવા પડે જેની આપણે આગળ ચર્ચા કરશું તો x નો વર્ગ જે છે એ આ બંને પદને આપણે ગુણી લઈએ તો x નો વર્ગ આને ગુણાય એટલે x નો ઘન બનશે પ્રથમ પદ હંમેશા સરખું બને પછી પ્લસ 1 સાથે x વર્ગ ગુણાય એટલે 1 x નો વર્ગ લખો અથવા ખાલી x નો વર્ગ લખાય 1 આપણે લખતા નથી પછી મિત્રો આવી રીતે અંડરલાઈન કરી એટલે કે લીટી તાણી અને આની નિશાની દર વખતે આપણે બદલાવશું જેમ લોકની રીત હોય એ મુજબ કે અહીંયા મિત્રો છેલ્લા જે નીચેના પદ અને ગુણીને મૂકેલા હોય એ બંને પદની નિશાની દરેક વખતે બદલાવાની એ બદલાતા મિત્રો આ પ્લસ ને આ માઇનસ એટલે પ્રથમ પદ હંમેશા ઉડી જશે 3 એક્સ વર્ગમાંથી આ એક્સ વર્ગ બાદ થાય બદલેલી નિશાની જોવાની મિત્રો એ 3 ને 4 નો થાય આ માઇનસ ગણવાનું છે એટલે 3 માંથી 1 બાદ થાય તો 2x નો વર્ગ વધશે 2x નો વર્ગ વધે ઉપરથી પછી મિત્રો જેમ આપણે સાદા ભંગાકાર કરતા હોઈએ એ મુજબ વારાફરતી એક એક પદને આપણે નીચે ઉતારવાનું રહેશે તો 2x નો વર્ગ ઉતરા ઉપરથી હવે 3x ને નીચે ઉતારો તો 3x હવે અહીં x છે અહીંયા 2x નો વર્ગ છે તો તમે જોઈ શકો છો કે અહીંયા સહગુણક 1 છે મિત્રો અહીંયા 2 છે તો અહીંયા પ્લસ હોય તો અહીંયા પહેલા પ્લસ મૂકી દેવાના અહીંયા કેટલા ઘટે તો કે એક તો પહેલા સહગુણક 2 ઘટે છે તો અહીંયા 2 લખી નાખવાના ધ્યાન આપજો હવે ઘાતની ચર્ચા કરવાની સહગુણક પછી અહીંયા 1 ઘાત છે અહીંયા 2 ઘાત છે એટલે કે 1x ઘટે છે તો 2x વડે ગુણવાના મિત્રો 2x વડે x ને ગુણો એટલે જો 2x અને x એટલે x નો વર્ગ તો 2x નો વર્ગ થઈ જાય બસ આપણે પહેલું જ પદ સમાન કરવાનું છે તો અહીંયા આ જે પદ છે એને મારે હવે 2x વડે ગુણવાના રહેશે તો 2x વડે આ બંને પદને ગુણીએ તો 2x ગુણ્યા x એટલે 2x નો વર્ગ થઈ જાય પ્લસ પ્લસ એટલે ગુણાકાર કેવો આવે પ્લસ જ આવે નિશાની પણ સાથે જોતી જવાની હવે 2x નો ગુણાકાર બીજા પદ સાથે એટલે 1 સાથે તો 2x ગુણ્યા 1 એટલે 2x જ આવે અહીંયા તો 2x મિત્રો ફરી પાછું અંડરલાઈન કરવાની જ્યારે અહીંયા ગુણાઈને પદ મૂકી જાય ત્યારે આપણું એ સ્ટેપ પૂરું થાય હવે આગળના પદની મુજબ જ ફરી પાછી બંનેની નિશાની બદલાવાની નિશાની બદલાવશું એટલે દરેક વખતે પ્રથમ પદ સમાન જ હશે અને એ ઉડી જાય એટલે ઉડી ગયા હવે 3x પ્લસ ગણવાના 2x માઇનસ ગણવાના તો 3x માંથી 2x બાદ કરીએ એટલે 1x વધે એટલે ખાલી x લખીએ મિત્રો હવે ફરી પાછું ઉપરથી હવે 1 ઉતારવાનો વારો આવ્યો છેલ્લું પદ બાકી છે તો અહીંયા x વત્તા 1 થઈ જાય ઉપરથી 1 નીચે આવી જાય પછી મિત્રો ફરી પાછું એની આપણે વસ્તુ ચર્ચા કરવાની અહીંયા સહગુણક હવે 1 છે અહીંયા પણ 1 જ છે એટલે સહગુણક સમાન છે x ની 1 ઘાત અહીંયા 1 જ છે એટલે 1 ઘાત બધું સમાન જ છે કંઈ ગુણવાના નથી મિત્રો મતલબ કે 1 ગુણવાના કહેવાય જેથી કરીને એની પદ રહી
રેડી, જ્યારે આવી રીતે ઓલરેડી આખું પદ જ સમાન હોય ત્યારે અહીંયા એક વડે ગુણી અને ઈ પદ ને અહીંયા નીચે મૂકી દેવાનું રહેશે. તો એક્સ વત્તા એક ને એક વડે ગુણીએ એટલે અહીંયા એક એક સાથે એક ગુણાય એટલે એક પ્લસ બે જગ્યાએ તો પ્લસ એક સાથે ફરી પાછા એક ગુણાય એક એકા એક અહીંયા આવશે. મિત્રો આ એક ને મેં આ બંને પદ સાથે ગુણ્યા એટલે પદ જેનું ત્યાં જ રહીએ એક સાથે ગુણાય એટલે એમને મૂકી દેવાનું. ફરી પાછું આપણું સ્ટેપ પૂરું થાય નિશાની બદલાવાનો વારો આવે. આની નિશાની માઇનસ, આ પણ માઇનસ. મિત્રો એક્સ અને એક્સ ઉડી જશે, એક માંથી એક જાય ઈ પણ ઉડી જાય, જવાબ શું આવે? ઝીરો. આમ અહીંયા મિત્રો આપણો દાખલો ભાંગાકારનો પૂરો થાય. અને હંમેશા જયારે ભાંગાકારનો દાખલો પૂરો થાય ત્યારે આ ઉપર મળશે એ આપણા માટે શું હશે? ભાગફળ હશે. અને અહીંયા જે નીચે હશે એ આપણા માટે શેષ બનશે. એટલે આ શેષ છે. તો છેલ્લે જવાબ તરીકે તમે દરેક દાખલામાં ભાગફળ અને શેષ લખી શકો. અહીંયા ભાગફળ એટલે એક્સ નો વર્ગ પ્લસ તો પ્લસ બે વત્તા એક મળે છે. અને મિત્રો શેષ તરીકે ઝીરો જવાબ મળે છે. ભાગફળ અને શેષ ઝીરો મળે છે. આમ આ ભાગાકારના દાખલામાં મિત્રો દાખલો પૂરો ક્યારે થાય કે જ્યારે આની ઘાત કરતા અહીંયા ઓછી થઈ જાય. ઝીરો આવી ગયા એટલે ઘાત ઓછી જ કહેવાય. સમાન ઘાત હોય જ્યાં સુધી, એટલે કે અહીંયા ભાજક અને અહીંયા જે કઈ પદ મળે છે બંનેની ઘાત સમાન થાય ત્યાં સુધી સ્ટેપ કરવાના રહેશે. જ્યારે આની ઘાત વાં કરતા ઓછી થઈ જાય ત્યારે આપણો દાખલો પૂરો થાય. અને જે કઈ અહીંયા વધશે અત્યારે તો ઝીરો જ વધ્યા, પણ બની શકે કે શેષ કંઈક બીજું પણ વધી શકે પદ, તો એ આપણા માટે શેષ બની જાય. પછી આગળ એક પણ સ્ટેપ થાય નહીં. તો અહીંયા બહુપદીના ભાગાકારમાં મિત્રો ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે સૌ પ્રથમ પહેલા ભાજ્યની ઘાત છે એ એક એક ક્રમમાં ઉતરતી હોવી જોઈએ. બીજું ભાજ્ય કરતા ભાજકની ઘાત ઓછી હોવી જોઈએ. જ્યારે ભાગાકારની શરૂઆત કરીએ ત્યારે સહગુણક અને ઘાત સમાન કરતી જવાની. દરેક વખતે એક એક પદ ઉડતું જશે મિત્રો, સાથે સાથે એક એક પદ ઉડે અને એક એક ઘાત ઘટતી જાય. જો અહીંયા ત્રણ હતી પછી બે ઘાત થઈ પછી એક ઘાત વાળું પદ આવ્યું અને પછી દાખલો પૂરો થાય. તો આમ ક્રમશઃ મિત્રો નિશાનીની ધ્યાન રાખી આમ આ બાજુ ગુણાકાર કરવાનો રહેશે, અહીંયા મૂકી દઈ પછી આમ ક્રોસમાં સરવાળો કરવાનો રહેશે. એટલે કે એક પદની નીચે બીજું પદ હોય ત્યારે સરવાળા બાદ બાકી આવે અને અહીંયા મૂકીએ ત્યારે આ બંનેનો એકબીજા સાથે ગુણાકાર કરવાનો. આમ મિત્રો અત્યારે આપણે 2.3 ના દાખલા નંબર 1 નો એક પેટા પ્રશ્ન જોયો. આ જ રીતે બહુપદીના ભાંગાકારની ચર્ચા કરીએ તો બીજી આપણને રકમ આપેલી છે મિત્રો કે x માઇનસ 1 ના છેદમાં 2 વડે ભાંગાકાર કરવાનો છે. તો આ પ્રથમ દાખલો આપણો ભાંગાકારનો હતો. નેક્સ્ટ બીજા દાખલામાં આપણને ભાજ્ય મિત્રો આનું આ જ રાખવાનું કીધું છે અને ભાજક જે છે એ બદલાવાનું છે. એટલે ફરી પાછું પીએક્સ આપણા માટે જેનું તે જ રહેશે. પીએક્સ થશે પાછું ઈજ, એટલે કે એક્સ નો ઘન વત્તા ત્રણ એક્સ નો વર્ગ વત્તા ત્રણ એક્સ ને વત્તા એક રહેશે. જ્યારે ભાજક તરીકે એટલે કે જીએક્સ આપણું બદલે એ મિત્રો આપણને રકમમાં આપેલું છે કે એક્સ માઇનસ એકના છેદમાં બે. એક્સ માઇનસ એકના છેદમાં બે. તો ફરી પાછું એ જ ચર્ચા મુજબ મિત્રો આપણે ભાંગાકાર કરીએ. ભાજ્યને ભાંગાકારની અંદર લખશું વધુ ઘાત વાળું પદ, એટલે કે એક્સ નો ઘન વત્તા ત્રણ એક્સ નો વર્ગ વત્તા ત્રણ એક્સ વત્તા એક. અને અહીંયા મિત્રો એક્સ માઇનસ એકના છેદમાં બે લખવાના. અપૂર્ણાંક હોય તો ચિંતા નથી કરવાની. આપણે આપણે પ્રથમ પદ સમાન કરવાનું. ઘાત જો અહીં એક એક ક્રમમાં ઘટે છે ત્રણ બે એક અને અચળ પદ, એટલે ભાજ્ય અહીંયા જે રીતે ઘાત ઘટવી જોઈએ એ મુજબ જ છે. પેલું કામ સહગુણક સમાન કરવાનું. તો અહીંયા એક અને અહીંયા એક જ છે સહગુણક. ઘાત જોઈએ તો આની ઘાત એક છે મિત્રો, અહીંયા ઘાત ત્રણ છે. તો આને એક્સના વર્ગ વડે ગુણીએ એટલે એક્સનો ઘન થઈ જાય. એક એક્સ તો છે જ ઓલરેડી, એટલે એક્સનો વર્ગ ગુણશું મિત્રો. એક્સનો વર્ગ એક્સ સાથે ગુણીએ એટલે અહીંયા એક્સનો ઘન આવે. હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા નિશાની માઇનસ છે. આ પદ જ્યારે બીજી સંખ્યા સાથે ગુણીએ તો અહીંયા નિશાની માઇનસ છે, તો અહીંયા શું આવશે? માઇનસ. અહીંયા એક છે, અહીંયા એકના છેદમાં બે છે, તો અહીંયા આવશે એકના છેદમાં બે એક્સ નો વર્ગ.
અપૂર્ણાંક છે એટલે સરવાળા બાદબાકી માં ધ્યાન આપવું પડશે મિત્રો. ઓકે, x નો વર્ગ આ બંને પદ સાથે ગુણી અને આપણે અહીંયા મૂકો. હવે આપણું સ્ટેપ પૂરું થાય એટલે નિશાની બદલવાનો વારો આવે. આ માઇનસ થશે, આ પદ પ્લસ થશે એટલે પહેલું પદ ઉડી જાય. ત્રણ માંથી એકના છેદમાં બે બાદ કરવાના. મિત્રો એના માટે તમારે લસાઅ તમે શીખી ગયા છો, હું અહીં રફ પેજમાં દેખાડું છું તમને. ત્રણ માઇનસ એકના છેદમાં બે, ત્રણ માંથી એકના છેદમાં બે બાદ કરવા હોય એટલે લસાઅ માટે તમને ખબર છે કે આ બે અહીંયા ગુણવાના હોય, અહીંયા કાંઈ ના હોય છેદમાં તો બે ગુણવા પડે. એટલે કે ત્રણ દુ છ થાય તો છ માઇનસ એક અને આખાના છેદમાં બે થાય. એટલે કે ત્રણ માંથી એકના છેદમાં બે બાદ કરશો મિત્રો તો આ મુજબ છ માંથી એક જાય એટલે પાંચના છેદમાં બે મળે છે. તો અહીંયા લખવાનું પાંચના છેદમાં બે અને એક્સ વર્ગના એક્સ વર્ગ સાથે જ રાખવાના. ધ્યાન આપજો મિત્રો, અપૂર્ણાંકનો દાખલો છે, થોડુંક તમને એવું લાગશે પરંતુ ત્રણ માંથી એકના છેદમાં બે બાદ કરો એટલે પાંચના છેદમાં બે અને એક્સ વર્ગના એક્સ વર્ગ લખવાના. ઉપરથી મિત્રો બીજું પદ ઉતારવાનો વારો આવે એટલે ત્રણ એક્સ ઉતારી લ્યો નીચે. ફરી પાછું નિયમ મુજબ અહીંયા સહગુણક એક છે, અહીંયા કેટલા છે, પાંચના છેદમાં બે છે. તો પાંચના છેદમાં બે વડે ગુણવાના રહેશે પહેલા તો એક. ચાલો સહગુણક સરખા કર્યા. હવે અહીંયા એક્સ ની એક ઘાત છે, અહીંયા બે ઘાત છે એટલે એક એક્સ ગુણવા પડશે સાથે સાથે. તો આની સાથે ગુણાકારમાં શું લખવા પડે, એક્સ લખવાના. હવે તમે જુઓ આ બંને પદ નો ગુણાકાર કરો તો પાંચના છેદમાં બે એક્સ અને એક્સ એટલે એક્સ નો વર્ગ આવી જાય. તો પેલા પદ જેવું આ બંને નો ગુણાકાર થઈ જાય છે. તો પાંચના છેદમાં બે એક્સ નો વર્ગ, પેલું પદ તો સરખું જ મળે આની સાથે. આને બીજા પદ સાથે ગુણીએ, માઇનસ છે મિત્રો ફરી પાછું તો અહીંયા માઇનસ આવશે. પાંચ નો એક સાથે ગુણાકાર થાય, એ બે અંશમાં છે એટલે તો પાંચ એકા પાંચ અને છેદમાં બે દુને ચાર. તો પાંચ એકા પાંચ અંશમાં, નીચે બે દુને ચાર છેદમાં અને એક્સના એક્સ લખી નાખવાના. ફરી પાછો નિયમ મુજબ નિશાની બદલાવાની. આ પદ માઇનસ થાય અને આ માઇનસ હોય તો મિત્ર એ કેવું થઈ જાય, પ્લસ થશે. ખાસ ધ્યાન આપજો, અહીંયા આ બંને ઉડી જાય, પેલું પદ હંમેશા ઉડી જાય. ફરી પાછું લસાની વાત આવી તો અહીંયા બદલેલી નિશાની જોવાની છે મિત્રો. તો અહીંયા પણ આપણે સરવાળો જો કે બદલેલી નિશાની જોઈએ તો ત્રણ પ્લસ આવશે, સાત થશે છ ને એક, સોરી. તો મિત્રો અહીંયા સાતના છેદમાં બે આવશે, સાતના છેદમાં બે, કારણ કે સરવાળાની નિશાની રહેશે. તો અહીંયા સાતના છેદમાં બે ઉડી જશે, સાથે સાથે અહીંયા સાત ગુણાય તો નિશાની એની તો માઇનસ જ રહેશે એટલે કે માઇનસ સાતના છેદમાં ચાર રહેશે. અહીંયા બદલેલી નિશાની જોવાની હતી, આપણે માઇનસ લીધા હતા. ઓકે, આ જ મુજબ મિત્રો હવે ત્રણ અને સાતના છેદમાં ચાર બંનેની નિશાની પ્લસ છે. તો ફરી પાછો લસાઅ લઈ, ત્રણ અને સાતના છેદમાં ચાર. તો લસાઅ લઈએ ત્યારે અહીંયા જે સંખ્યા હોય ત્રણ સાથે ગુણાય એટલે કે ચાર તરીને બાર, બાર પ્લસ સાત એટલે કે જવાબ આવશે ઓગણીસના છેદમાં ચાર. આવી રીતે મિત્રો બાર વત્તા સાત, ચારના ચાર ક્યાં જાય, છેદમાં રહી. આનું સાદરૂપ ઓગણીસના છેદમાં ચાર અને એક્સના એક્સ રાખી પ્લસ ઉપરથી લેવાના એક. તો અહીંયા આવશે એક. દાખલો થોડોક મોટો છે પરંતુ અપૂર્ણાંકના સરવાળા બાદબાકીમાં ધ્યાન રાખવાનું રહેશે. હવે અહીંયા એક્સ છે, અહીંયા ઓગણીસ છેદમાં ચાર એક્સ છે તો સહગુણક ગુણમાં પડશે. ઘાત તો બેની એક એક જ છે અહીંયા. તો અહીંયા પ્લસ ઓગણીસના છેદમાં ચાર વડે ગુણવાના રહેશે મિત્રો. ઓગણીસના છેદમાં ચાર આની સાથે ગુણીએ એટલે કે ઓગણીસના છેદમાં ચાર એક, માઇનસ છે તો ફરી પાછા માઇનસ. ઓગણીસ એકા ઓગણીસ, અંશમાં ઓગણીસ મૂકવાના. છેદમાં ચાર ગુણ્યા બે એટલે છેદમાં ચાર દુને આઠ મૂકી દેવાના મિત્રો. છેલ્લું સ્ટેપ આપણું ચાલે છે દાખલાનું. નિશાની બદલાવીએ તો આ માઇનસ અને પ્લસ પ્રથમ પદ ઉડી જાય. મિત્રો એક અને ઓગણીસના છેદમાં આઠ બેનો સરવાળો કરવાનો, ત્રીજી વખત લસાઅ લેવાનો ફરી પાછો. તો એક વત્તા ઓગણીસના છેદમાં આઠ કરો તો આઠ એક સાથે ગુણાઈ જાય અહીંયા. તો આઠ એકા આઠ, આઠ પ્લસ ઓગણીસ કરવાના આવી રીતે અને છેદમાં આઠ એમનેમ જેમના તેમ. આઠ ને ઓગણીસનો સરવાળો કરશો એટલે તમને અહીંયા સિત્યાવીસ મળશે. તો સિત્યાવીસના છેદમાં આઠ. તો મિત્રો આમ
આ બીજા દાખલામાં આપણને શેષ તરીકે 27 ના છેદમાં 8 મળે છે જ્યારે આ આપણું ભાગફળ થશે જે તમે જવાબમાં નીચે લખી શકશો કે ભાગફળ બરાબર જે કાંઈ મળે છે તે અને શેષ 27 ના છેદમાં 8 મળે છે આમ બહુપદીના ભાગાકારમાં મિત્રો તમારે ખાસ એ ધ્યાન રાખવાનું રહેશે કે પ્રથમ પદ દરેક વખતે સમાન કરવાનું અને અહીંયા નિશાની બદલાવાની રહેશે પછી જો અપૂર્ણાંક હોય તો આ રીતે લસાઅ લેવા પડશે જો આ રીતે સાદું હોય તો ડાયરેક્ટ સરવાળા બાદબાકી થઈ શકે જ્યારે અહીંયા આના કરતા ઘાત ઓછી થઈ જાય ત્યારે દાખલો પૂરો થાય અને જે આવી રીતે છેદમાં વધે એ આપણું શેષ બનશે અને જે જવાબ મળે એ આપણું ભાગફળ બનશે નમસ્કાર જય હિન્દ